डार्लिंग शू बनाव्यू छे आजे डिजर्ट मां? तळेलू दूध। ओ तेरी, हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, आज हूँ आपने साथे शेयर करी स्पेन नी एक स्ट्रीट फूड नी रेसिपी के जे एक्चुअली एक डिजर्ट छे के जेने गरम गरम खावानी खूब ज मजा आवे छे अने एनु नाम छे फ्राइड मिल्क के जे बाहर थी एकदम क्रिस्पी अने अंदर थी एकदम सॉफ्ट बने छे। अने फ्रेंड्स, आ रेसिपी ने हूँ आपनी साथे शेयर करूँ ए पहला जो तमे हजु सुधी अमारी चैनल ने सब्सक्राइब ना करी होय तो तेने सब्सक्राइब करवानो ना भूलता अने बेल आइकन ने प्रेस करवानो ना भूलता जेथी करीने अमारी चैनल ना अपडेट्स तमने सौथी पहला मळी रहे। अने जो तमने अमारो आ वीडियो पसंद पड़े देन डोंट फॉरगेट टू लाइक धीस वीडियो एंड शेयर धीस वीडियो विथ योर फ्रेंड्स, क्योंकि केयर करते जाओ, शेयर करते जाओ, जिंदगी खूबसूरत है। फ्राइड मिल्क बनावा माटे आपणने જોશે 200 ml दूध प्रोसेस माटे અને 80 ml दूध મેંદાની સ્લરી બનાવવા માટે 6 ટેબલસ્પૂન કોર્નફ્લોર કે જે ઓન એન એવરેજ 50 ગ્રામ થાય છે એટલે કે કોર્નફ્લોરનું જે 100 ગ્રામ નું પેકેટ આવે છે તેમાંથી અડધું પેકેટ લેવાનું છે 3 ટેબલસ્પૂન મેંદો 3 બટર ક્યુબ્સ ખાંડ બ્રેડ ક્રમ્સ જાયફળ દડેલી ખાંડ અને તજ પાવડર। फ्राइड मिल्क बनावानी प्रोसीजर में फर्स्ट ऑफ ऑल आपणे एक नॉनस्टिक पेन लेशू अने अत्यारे गैस ऑन नथी करेलो, पहला आपणे बधुं मिक्स करी लेशू त्यारबाद आपणे गैस ऑन करीशू। तो फर्स्ट ऑफ ऑल नॉनस्टिक पेन में 200 ml दूध लेशू, त्यारबाद तेमां 2.5 टेबलस्पून खांड लेशू जेने तमे तमारा टेस्ट मुजब वधारे के ओछी लई शको छो, 3 बटर क्यूब्स लेशू अने 6 टेबलस्पून कॉर्नफ्लोर एड करशू અને આ બધું આપણે દૂધમાં સરસ રીતે પહેલાં મિક્સ કરી દેશું અને ત્યારબાદ આપણે ગેસને ઓન કરશું જેથી કરીને કોર્નફ્લોર છે એ દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને તેના લમ્પ્સ ના રહે। આપ જોઈ શકો છો કોર્નફ્લોર દૂધમાં સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે ગેસને ઓન કરશું અને ગેસની ફ્લેમને લો રાખશું, ત્યારબાદ આપણે તેમાં થોડું ફ્લેવર માટે જાયફળને ક્રશ કરીને એડ કરી દેશું અને આ બધું હવે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેશું જ્યાં સુધી દૂધ છે એકદમ થીક ના થઈ જાય। ખાસ ધ્યાન રાખવાનું છે આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે જેથી કરીને કોર્નફ્લોરના નાના નાના લમ્પ્સ ના આવે। દૂધ આટલું થીક થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે અને આપ જોઈ શકો છો કોર્નફ્લોરના જરા પણ નાના નાના લમ્પ્સ નથી રહ્યા। તો હવે આપણે ગેસને બંધ કરી દેશું, ત્યારબાદ આપણે એક ડીશ લેશું અને તેને બટરથી ગ્રીસ કરી લેશું, તેના પર બટર પેપર રાખી દેશું અને તેમાં આ પ્રોસેસ દૂધને એડ કરી દેશું। હવે આ ડીશને રેફ્રિજરેટરમાં આપણે 1.5 થી 2 કલાક માટે સેટ થવા મૂકી દેશું। 2 કલાક બાદ આ સરસ સેટ થઈ ગયું છે તો હવે આપણે તેના પીસીસ કરી લેશું। આ પીસીસને તમે તમારા ટેસ્ટ મુજબ નાના તથા મોટા રાખી શકો છો અને ત્યારબાદ જ્યારે તેને સર્વ કરવાના હોય એ પહેલાં તેને ફ્રાય કરવાના રહેશે, જેના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેંદાની સ્લરી બનાવી લેશું। એટલે એક મિક્સિંગ બાઉલમાં આપણે પહેલાં મેંદો લઈ લેશું, ત્યારબાદ તેમાં 2 ચમચી ખાંડ એડ કરશું અને ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરતા જશું અને મેંદાની થોડી થીક સ્લરી બનાવી લેવાની છે। આટલી કન્સિસ્ટન્સીની સ્લરી બનાવવાની છે અને આ સ્લરીને આપણે 2 મિનિટ માટે કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહેશું
જેથી કરીને ખાંડ છે એ પ્રોપરલી મેલ્ટ થઈ જાય. ત્યારબાદ આ પીસીસને આપણે સ્લરીમાં ડીપ કરી લેશું. અને બ્રેડ ક્રમ્સથી કવર કરી લેશું. ત્યારબાદ લો ટુ મીડિયમ ફ્લેમ પર આ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. આ પીસીસ સરસ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગયા છે, તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. સો ફ્રેન્ડ્સ, ફ્રાઈડ મિલ્ક તૈયાર છે, જેના પર થોડો તજ પાવડર અને દળેલી ખાંડ સ્પ્રિંકલ કરીને ગરમ ગરમ સર્વ કરીશું. તો આ રેસિપીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝને અમારી સાથે શેર કરજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકી જિંદગી ખૂબસૂરત હૈ.